નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ચમત્કારીક શનિદેવના મંદિરની તે મંદિર બોટાદમાં આવેલું છે અને આ શનિદેવના દર્શન કરવાથી ઘણા બધા દુઃખ દૂર થાય છે કહેવાય છે કે જો શનિદેવના પણ તમારા ઉપર કૃપા હોય તો રંકમાંથી રાજા બની આવી દે છે અને તેનો ઉપકાર ના હોય તો પડ્યામાંથી ઊભા ન થઈ શકાય જો શનિદેવની કૃપા કાયમ બની રહે તો આપણું જીવન સદાય સુખમય રહે છે તો ચાલો મિત્રો જાણીએ આ મંદિર વિશે તો જો મિત્રો તમે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કહેવાય છે કે એકવાર હનુમાનજી પોતાના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે શનિદેવ ત્યાં આવીને ખલેલ પહોંચાડતા હતા ત્યારે હનુમાનજીએ તેમને રોક્યા પણ શનિદેવ ના માન્યા ત્યારે હનુમાનજીએ એમની પૂંછ જમીનમાં પટક્યા ત્યારે શનિદેવને પીડા થઈ પણ થોડી વાર રહી હનુમાનજીએ શનિદેવને મુક્ત કરે છે પણ શનિદેવને પીડા થતા ત્યારે હનુમાનજીએ એમને તેલ લગાડવા આવ્યું એ તેલથી શનિદેવને પીડા મુક્ત થયા કહેવાય છે એ સમયથી શનિદેવને તેલ અર્પણ થાય છે શનિદેવ અને હનુમાનજીની બીજી પણ એક કથા જોડાયેલી છે એમાં રાવણે શનિદેવને કેદ કરે છે ત્યારે હનુમાનજી લંકા જાય છે અને છોડાવે છે ત્યારથી હનુમાનજી શનિદેવને આશીર્વાદ આપે છે કે જે શનિદેવની પૂજા કરશે એ ક્યારેય પીડિત નહીં થાય બોટાદના કુંડલ ગામે આ મંદિર આવેલું છે તો મિત્રો આજે આપણે જાણ્યું એક ચમત્કારિક શનિદેવના મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો